સુરતમાં રેલવે સ્ટેશનો પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે, જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં મહિલાનો બચાવ થયો છે. ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા ફસાતા આરપીએફના જવાને બચાવી લીધી હતી. સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચડવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતા તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ દરમિયાન આરપીએફના એક જવાને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈ તેણીનો જીવ બચાવી લીધો હતો. જો કે 2 મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું. પ્લેટફોર્મ નંબર 2 પર ઉભેલી મેમુ ટ્રેન શરૂ થઈ ત્યારે 2 મહિલા મુસાફરો ટ્રેન પકડવા માટે રીતસરી દોડાદોડી કરી રહી હતી, જેમાંથી એક મહિલા પેસેન્જર ટ્રેનના દરવાજાનો એંગલ પકડવાની કોશિશ કરતા તે પકડી શકી ન હતી અને બેલેન્સ ખોરવાઈ જતા તે ટ્રેન પ્લેટફોર્મની વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી. પરંતુ ત્યાં હાજર આરપીએફના જવાન અરવિંદ કુમારે આ દ્રશ્ય જોતા તે દોડી ગયો હતો અને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. આ દરમિયાન એક સમયે સ્ટેશન પર ભારે બૂમાબૂમ થઈ ગઈ હતી. સુરતના ઉધના રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેને ચડવા જતા ઈસમે જીવ ગુમાવ્યો હતો. મૃતક ઈસમ ઇમરાન ખાનના ઘરે સામાજિક પ્રસંગ હોવાથી ઘરે સંબંધી આવ્યા હતા. તેમને પરત રેલવે સ્ટેશન પર છોડવા ગયો હતો. સંબંધીને ટ્રેનમાં બેસવા માટે જગ્યાની વ્યવસ્થા કરતા ચાલુ ટ્રેનમાં જ યુવકે ચડવાનો પ્રયાસ કરતા ટ્રેનની નીચે આવી જતા મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજી તરફ 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.